વિવેક સાગર સ્વામી કે છે ને કે એક ભાઈ કે અમારા ગુરુ બહુ હારા પણ પડે કે કેમ કે સિનેમા જોવા જતા રહે હવે એટલું એટલું બધું બધું ન થાય પણ છેલ્લી ઉંમરે ઉમરે કદાચ આમ પોતાના સગા સંબંધીનું મમત્વ થાય એ બધું તો થાય એવું સ્વામીને ક્યારેય થયું નથી સ્વામીશ્રી આટલી મોટી સંસ્થાના ધણી છે કરોડો કરોડો કરોડોનો વ્યવહાર છે એ પ્રમુખ સ્વામી મહારાજનો ભત્રીજો જંબુસરમાં રિક્ષા ચલાવે છે આ પોસિબલ બને બીજા ધર્મગુરુઓનું જોજો આમ મોટા મોટા મિનિસ્ટરો પાસે અરે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પાસે જેટલી મિલકત ન હોય ને એવા એટલી ધર્મગુરુઓના સગા સંબંધીના નામે હોય છે આજકાલ તો એવા બધા કૌભાંડો બધા બનતા જાય છે હવે સ્વામી ઈશારો કરે અને આમ થઈ જાય કે નહીં ઢગલા પણ સ્વામી એ પોતે જગતના લોકોના હિત કરવા માટે આ સાતસો સાધુને સ્વામી વર્તાવી શકે છે એનું કારણ એમનું વર્તન બીજું કંઈ નહીં હરિન્દ્ર દવે સ્વામીશ્રી પાસે બોલેલા એમણે કીધું સ્વામી અમે મોટી મોટી વાતો કરીએ છીએ પણ અમારી વાતોની કોઈને અસર થતી નથી અને તમારી વાતોથી કેમ બધા આટલા પરિવર્તન થઈ જાય છે એ વખતે હરિન્દ્ર દવે પોતે વાત કરેલી કે સ્વામી બેંકની અંદર બેલેન્સ હોય અને પછી આપણે ચેક લખીએ તો ચેકમાંથી કંઈક રૂપિયા બહાર નીકળે અને બેલેન્સ ન હોય તો શું થાય કે ચેક બાઉન્સ થાય એવી રીતે છે ને અમે વાતો તો મોટી મોટી કરીએ પણ અમારી પાસે વર્તનનું બેલેન્સ નથી એટલે અમારા ચેક બધા બાઉન્સ થાય છે અને તમારી પાસે વર્તનનું અબજો રૂપિયાનું ચેક બેલેન્સ છે તમારી વાત કરી બાઉન્સ નથી નથી મોરારી મોરારી બાપુ એકવાર બોલેલા હવે એમણે તો પોતે તળાજાની અંદર પોતાના પ્રવચનની અંદર બોલેલા છે એટલે છાપામાં પણ છપાઈ ગયેલું છે એટલે એમના શબ્દો કહેવામાં વાંધો નથી એમણે પોતે વાત કરેલી એ કે કે એક વખત એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે તમારી પારાયણમાં લાખો માણસો આવે છે અને છતાં પણ કેમ કોઈને આમ કંઈ બહુ જાજી અસર થતી એવું લાગતું નથી પ્રમુખ સ્વામીની સભામાં ઝાઝા માણસો નથી હોતા પણ પરિવર્તન બહુ થાય છે એ વખતે મોરારી બાબુ કે મેં એવી વાત કરી કે હું એક વ્યક્તિ છું ને પ્રમુખ સ્વામી એક શક્તિ છે એટલે એ કરે મારાથી ન થાય હવે જે હોય તે પણ એક વસ્તુ તો હકીકત છે દુનિયા આખી સ્વીકારે છે કે સ્વામીશ્રીના સંબંધની અંદર પરિવર્તન થાય છે અને આ પરિવર્તન સત્પુરુષની મોટી વિશેષતા સ્વામીએ પોતાના જીવન દ્વારા બતાવ્યું પણ એનાથી આગળની વસ્તુ છે એમની પોતાની અંતરની આધ્યાત્મિક સ્થિતિ એમની સ્થિત પ્રજ્ઞતા એમના વર્તનની સાથે સાથે એમની અંતરની સ્થિતિમાં એમને ક્યારે ફેર પડવા દીધો નથી આટલા મોટા સન્માન થતા હોય અને ગમે તેટલા અપમાન થતા હોય સ્વામીશ્રીની એક સ્થિતિ ચુમોતેરની અંદર સ્વામીશ્રી નૈરો બી ગયા અને એ વખતે એમને પાછાવું પડ્યું આ પ્રસંગ બહુ સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે પણ એ કેટલી મોટી વાત હતી સ્વામીશ્રી પહેલી વખત ગુરુપદે આવ્યા પછી વિદેશયાત્રાએ જતા હતા અને એ વખતે તો દરેક જગ્યાએ સ્વામીશ્રીના વિદાયના મોટા મોટા સમારંભો આપણે કરેલા કે અમારા ગુરુ પરદેશ જાય છે અને પછી તો બધાને ખબર હતી બધા સંપ્રદાયવાળાની કે સ્વામી પરદેશ જવાના છે અને પહેલી વિદેશ

કારણ કે બધા આમ કેટલા વિદાય ને હાર તોરા સન્માન સમારણ બધું થઈ ગયું જમવા બોલા પછી પાછા કયા મોઢેથી આવું એવું થાય ને આપણને એ અઘરું પડે તો સ્વામીને આટલી મોટી વિદેશ યાત્રામાંથી પાછા આવવાનું થયું એ વખતે ડૉક્ટર સ્વામી ક્યાં બધા ભેગા હતા અમારી પરિસ્થિતિ કેવી હતી એ કે અઠવાડિયાની ઉતરેલી કઢી અને એની ઉપર દિવેલ પીવરાવીને કેવું મોઢું થાય અમારી પરિસ્થિતિ હતી પણ એક એ વખતે એક પુરુષ સ્થિર હતા સ્વામી બાપા અને એ વખતે કોઠારી સ્વામી સ્વામીને લખવા માટે આવી ગયો સ્વામી આશીર્વાદ લખો લખવાનું મન થાય કે મૂકો અત્યારે લખવાનો ટાઈમ છે એવું થાય કે નહીં પણ સ્વામી એ વખતે એક જ વસ્તુ લખી જે હંમેશા પોતે બોલતા આવે એ એ જ વાત એમણે લખી કે આપણે પોતાને અક્ષરરૂપ માનીએ તો માન કે અપમાન કાંઈ લાગે નહીં ભગવાન જે કરતા હોય તે સારું કરતા હોય તો આ સમજણ આ સ્થિત પ્રજ્ઞતા એમની ગમે તેવા સંજોગોમાં હટી નથી આ એમની મોટી વિશેષતા અને સત્પુરુષ એક બહુ મોટી વિશેષતા આપણને દેખાય એ છે એમની અહમ શૂન્યતા ગુણાતીતનો આમ માલિકીનો ગુણ હોય ને એવું આપણને લાગે અહમ શૂન્યતા કારણ કે તુલસીદાસે વાત કરી કનક તજો કામિની તજો તજો ધાતુકો તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગે છે ને મોઢું મોટા મોટા મહાત્મા હોય ને પણ બહુ અઘરું છે એ બધું છોડું સ્વામીશ્રીના જીવનમાં લેશ અહંકાર નહીં સ્વામીના સંબંધમાં જે આવે એ બધાને પહેલો ગુણ સ્વામીનો આ સ્પર્શી જાય કે એમના જીવનની અંદર અહંકાર નથી લેશ માત્ર નહીં એ આપણને દેખાય અનુભવ થાય મોટા મોટા મહાત્માઓ આ વસ્તુ બોલી ગયા છે હરિનારાયણ સ્વામી ભારત સાધુ સમાજના મહામંત્રી એ આ સ્વામીના સંબંધમાં આવીને બોલ્યા કે પ્રમુખ સ્વામી જે છે નિર્માની સંત મેં ને આપની જિંદગી મેં કહી બી ઓર કભી બી નહીં દેખાયા એ તો મોટા મોટા મહાત્માઓને નખથી માર્ક ટીખા સુધી ઓળખે હરિનારાયણ સ્વામી એટલે બહુ પહોંચેલા માણસ છે એ તો બધાને ઓળખે એ કે પ્રમુખ સ્વામી જેવા નિર્માની સાધુ મેં ક્યાંય જોયા નથી એમને અનુભવ થયો બધાને મળ્યા પછી એમના મોઢામાંથી આ વાક્ય નીકળ્યું છે ડોક્ટર કુરિયન સાહેબ એ તો પોતે બહુ બુદ્ધિશાળી માણસ કહેવાય વ્યક્તિને આમ જોઈને ઓળખી જાય કારણ કે બહુ એમણે મોટા કામ કરેલા છે અને પોતે શ્વેત ક્રાંતિ ગુજરાતની અંદર લાવી દીધી હતી એ ડૉક્ટર કુરિયન એમણે વાત કરેલી જ્યારે સાગર સ્વામીને મળ્યા સાગર સ્વામીએ કીધું કે બાપાના આટલા મોટા કાર્યો છે સ્વામીના અંતરમાં અહંકાર નથી ડોક્ટર ગુરિયાન સાહેબ કે તમારે કહેવાની જરૂર જ નથી સ્વામીશ્રીના દર્શન કરીએ એમના ચહેરા પરથી આપણને પ્રતી આવે છે કે આ પુરુષના અંતરની અંદર અહંકાર લેશ માત્ર નથી તો આ એમના સંબંધ માત્રથી આપણને અનુભવ થાય પહેલાં આત્માનંદ સ્વામી રાયપુરની અંદર એમનું રામકૃષ્ણ મિશનના પોતે અધ્યક્ષ પણ મહાબુદ્ધિશાળી પણ એમને વાત કરી કે સ્વામીશ્રી અત્યંત નમ્ર છે અને છતાં હજારો લોકોને પોતે પ્રવૃત્ત કરી શકે છે આ એમની વિશેષતા ઓગણીસો ને પંચાણુંની સાલમાં જ્યારે લંડન અંદર મંદિરનું ઉદઘાટન થયું હવે એ એ વખતે શું થયું કે કલ્પના બહાર પ્રચાર થઈ ગયો આપણને પણ કલ્પના નહોતી કે આટલું બધું આ મંદિર છે પ્રસિદ્ધ થઈ જશે અને બધા જ મીડિયાવાળા ટેલિવિઝન ચેનલોવાળા અને પેલા છાપાવાળા મેગેઝીનોવાળા બધા આવી આવીને ઇન્ટરવ્યુ લેતા હતા અને બધા વખાણ કરતા હતા બે મોઢે હવે એ પ્રસિદ્ધિ બહુ થઈ એટલે એ દરમિયાન એક પત્રકારે પોતે ઈચ્છા બતાવી કે મારે સ્વામીને મળવા માટે આવવું છે એનું નામ હતું મિહિર બોઝ સુભાષચંદ્ર બોઝના બત્રીજા થાય હવે આ નામઠાનું સંતો બધા ચમકી ગયા કારણ કે આ બહુ ખતરનાક માણસ એવા હવે એ કારણ કે એટલા માટે કારણ કે એની પ્રસિદ્ધિ એવી રીતે છે કે બધા ધર્મગુરુઓના સ્કેન્ડલ બહાર પડવાને એમાં નંબર વન છે એ ગમે ત્યાંથી આમ આમ કામ ખૂણે ખાચડી શોધી કાઢીને એને મોટું કરીને બતાવી દે આગા ખાની ઊંઘ એમણે હરામ કરી દીધેલી હવે એમણે વાત કરી કે મારે પ્રમુખ સ્વામીને મળવા માટે આવું છે એટલે પછી આપણે બધા કે બહુ સાચવું પડશે એને જ્યારે જાળવો પડશે બધા એવી રીતે વિચારતા હતા હવે થયું એવું કે તો પોતે સવારમાં સ્વામીની પૂજા હતી ને એ વખતે આવી ગયા ચાલુ પૂજા એમ અને એને તો મનમાં કેવું હતું આમ એવું પિક્ચર હતું કે પ્રમુખ સ્વામી આટલા મોટા મંદિરો બાંધે અને આટલા બધા એમના શિષ્યો અને આટલા સાધુ આટલું મોટું ઓર્ગેનાઇઝેશન એમનું તો એમના તો કેટલા બધા પ્રોટોકોલ્સ હશે આમ એમની પાસે જવા તો કેટલી ચોકીઓ વટાવી પડે અને કેટલું બધું એનો દામ આમ બધો રૂઆબ હશે બધું એવું એને મનમાં ધારેલું હતું બધું આમ આટલા મોટા પુરુષ છે એટલે હવે સ્વામી તો પૂજા પૂરી કરી અને નીકળતા હતા એ વખતે સંતોએ ફોયરની અંદર વાત કરી કે બાપા પેલા આપણા મિહિર બોસ છે ને પત્રકાર છે ને આપને મળવા માટે માગે છે તો તમને ક્યારે મળે સ્વામી કે અહીંયા જ એટલે પહેલાંને તો અત્યંત આશ્ચર્ય એ કે અહીંયા રસ્તાની અંદર સ્વામી કે આ બોલાવો ને અત્યારે જ એટલે પછી તો પહેલાં આવ્યા ત્યાં આગળ એની તો આ કલ્પના જ નથી કે આટલી સરળતાથી સ્વામીને મળે રસ્તાની વચ્ચે અને પછી તો એને જે કાંઈ પ્રશ્નો હતા બે ચાર પ્રશ્નો પૂછ્યા સ્વામીએ દડ ધડ ધડ જવાબ આપી દીધા અને સ્વામી આશીર્વાદ આપી દીધા એ પગે લાગ્યો અને પછી તો સ્વામી તો નીકળી ગયા એ તો આમ આમ ઊભો જ રહી ગયો અને શું બોલે એ કે શોકિંગલી સિમ્પલ શોકિંગલી સિમ્પલ અનબિલિવબલી સિમ્પલ ડીપ ટચિંગ સિમ્પલિસિટી એણે કીધું કે આમ આમ આઘાત લાગે ને એટલી હદે સ્વામી સરળ છે આટલા બધા સરળ અને પછી પોતે એક વાત બોલ્યા એ કે મેં રામકૃષ્ણ પરમહંસ વિશે ઘણું બધું વાંચેલું આજે મને રામકૃષ્ણ પરમહંસના દર્શન થયા એમણે જે સરળતાની અને સાધુતાની નિર્માણિતાની જે વાત કંઈ વાંચી હશે એવા પ્રત્યક્ષ દર્શન એમને અહીં આગળ અનુભવાયા તો સ્વામીશ્રીની જે સરળતા સહજતા અને અહમ શૂન્યતા છે એ બધાને સ્પર્શી જાય છે આ મોટી વિશેષતા મોટા મોટા સન્માનો લોકોને એવું થતું હોય છે કે પ્રમુખ સ્વામીના મોટા મોટા સન્માન થાય પણ સ્વામીના અંતરમાં એ વખતે કંઈ હોતું નથી એ કોને ખબર પડે એ પ્રસંગ ઊભો થાય ને ત્યારે ખબર પડે ડોક્ટર સ્વામી ત્યાં આણંદની અંદર જન્મજીન તે બોલેલા કે આ સભા તો જુઓ એમણે કીધું છાતી ફાટી જાય એવી સભા છે એવું ડૉક્ટર સાહેબ બોલેલા પણ કે અત્યારે પણ પ્રમુખ સ્વામીના અંતઃકરણની અંદર શ્રીજી ને શાસ્ત્રીજીમાં બીજું કઈ નથી આવું ડોક્ટર સ્વામી બોલેલા પણ હકીકત છે યોગી બાપા જ્યારે આમ સભામાં બેઠા હોય અને કેટલાક લોકો એની વખાણ કરે અને તાળીઓ પડે યોગી બાપા પોતે તાળીઓ પાડે આવું થતું હતું ને એમને ખબર જ નથી કે મારા વખાણ થાય છે હું ભાવ જ નથી એમને આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ તે સ્વય મારી એ હું ભાવ ટાળીને પોતે વર્તે છે એ પ્રસંગે આપણને ખબર પડે સ્વામીશ્રીના જીવનમાં દેખાય મોટા મોટા સન્માનો થયા છે પણ એ સન્માનોમાં એને પોતાનો ભાવ હોતો જ નથી ઓગણીસો બ્યાસીની ની સાલમાં સ્વામીશ્રી લંડન પધારેલા અને એ વખતે પહેલીવાર એવું થતું હતું કે એરપોર્ટ પર એરોપ્લેન સુધી પેલી રોલસરોય ગાડી છે એ લાવવામાં આવી અને બહાર બાર તો બેન્ડ વાજાને બધું તૈયાર કરેલું એરપોર્ટની બહાર સ્વામીશ્રી પોતે આમ ઉતર્યા પહેલાં પ્લેનમાંથી અને જે હરિભક્ત હતા ગાડી ચલાવતા હતા તે એરપોર્ટમાં ગાડી એકદમ દરવાજાની પાસે લાવીને ઊભી રાખી સ્વામીશ્રી પોતે નીચે ઉતર્યા અને અંદર બેઠા ડ્રાઈવરની બાજુની સીટ પર પાછળની સીટ પર બે સંતો અને સીએમ કાકા બેઠા એટલે ગાડી ફૂલ થઈ ગઈ હવે પ્રશ્ન શું ઉપસ્થિત થયો કે જે રસ્તેથી પેલી એરપોર્ટમાંથી ગાડી બહાર કાઢવાની હતી ને એના માટે એક ગાઈડ હતો અને ગાઈડ યુરોપિયન હતો એ બહાર ઊભો હતો હવે ડ્રાઈવર પોતે મૂંઝાય કે હવે બેસાડવો ક્યાં કારણ કે સીટ બધી ફૂલ થઈ ગઈ આગળ જગ્યાની પાછળ જગ્યાની ક્યાં એને બેસાડવો એટલે એ મૂંઝાતા હતા અને સ્વામી તો બહુ શાર્પ છે એક નજર કરીને સમજી ગયા કે પરિસ્થિતિ આવી છે સ્વામી એક પણ સેકન્ડનો વિલંબ આગળ પોતાનું બારણું ખોલી નાખ્યું અને પછી પેલો જે ધોળિયો હતો ને એનો હાથ પકડી સ્વામી ખેંચી અને એને પોતાની સીટ પર બેસાડી દીધો સ્વામી ઊભા થઈ અને ડ્રાઈવરને પેલી સીટની વચ્ચે જે ગિયર બોક્સ હતો એના પર બેસી ગયા અને જેના બેન્ડવાજા બહાર વાગતા તે સ્વામી ગિયર બોક્સ પર બેઠા બેઠા બહાર આવ્યા હવે આ આ કલ્પનામાં આવે એવી વસ્તુ છે આમ શ્રીજી મહારાજે જો અહંકારની એક વ્યાખ્યા કરી છે પ્રથમના છપ્પનમાં વચના મૃત્યુની અંદર સ્તબ્ધતા મહારાજ કે જ્યાં નમવું હોય ને ત્યાં પણ નમે સ્તબ્ધતા રે સ્તબ્ધપણું રહે આ અહંકારનું લક્ષણ છે પણ સ્વામી તો જ્યાં નથી નમવાનું ત્યાંય નમી જાય છે બે મિનિટ રાહ જોઈએ તો પાછળ જગ્યા થઈ જ જવાની હતી પણ નહીં એમને એ છે ને આખી જિંદગી એટલા અહમપ શૂન્યતાથી વર્ત્યા છે સહજ નમી જાય છે એમને નમવું તો બહુ સરળ છે એમાં એમને ક્યારેય અટંટાઈ નડતી નથી એ આપણને દેખાય સ્વામી ઓગણીસોને અઠ્યાસીની સાલમાં સ્વામીશ્રી કેનેડા પાર્લામેન્ટમાં સન્માન હતું અને ઉતારેથી જ્યારે નીકળ્યા હવે એ વખતે નિર્ભય સ્વામી સેવકની અંદર હતા સંતો પાછળ બેઠા હતા સેવક સંતો અને પાર્લામેન્ટની અંદર સન્માન હતું એ વખતે સ્વામી શું કરતા જો આમ સન્માનનો દિવસ હોય ને એ વખતે બીજું બધું કરવાનું મન ઓછું થાય વરરાજુ એ દિવસે તો કંઈ કામ કરે નહીં એક દિવસ તો પોતે આમ આમ જરા પોતાની બૂટની વાધરી જાતે ના છોડે પછી ભલે આખી જિંદગી કરવાનું હોય પણ એક દિવસ તો વટ હોય એનો પણ સ્વામી તો એ વખતે ઉતારેથી નીકળ્યા અને રોજના ક્રમ પ્રમાણે એ બધા હરિભક્તોના પત્રો બધા રોહિશાળાને જમરાળાને બધા જાળીલાના હરિભક્તોના બધા કાગળ હતા એ બધા સ્વામી વાંચતા હતા આમ ચશ્મા ચડાવીને સ્વામી પત્ર વાંચન કઈ રીતે કરતા હોય ગાડીમાં બે તો ચશ્મા પહેર્યા હોય અને એક પગ સ્વામી નીચે હોય બીજો પગમાં સ્વામીએ પેલી મોજડી કાઢી ચપ્પલ કાઢી નાખ્યા હોય અને સ્વામી ઉપર રાખીને વાંચતા હોય એવી રીતે સ્વામીની રીત છે અને સ્વામી રીતે વાંચતા હતા પગ પર પગ એક ચડાવીને અને ત્યાં તો પાર્લામેન્ટનું મકાન આવી ગયું હજી સ્વામીનું પત્ર વાંચન તો ચાલુ જ હતું પછી તો ગાડી ઊભી રહી ગઈ એટલે સેવકે કીધું સ્વામી આપણે જે જવાનું છે પાર્લામેન્ટ આવી ગઈ સ્વામી કેમ પછી સ્વામીએ પોતાના ચશ્મા કાઢ્યા મૂક્યા પત્ર કાઢ્યો અને મૂકી દીધો અને પછી બારણું ખોલ્યું ત્યારે સ્વામી તો હલવા માંડ્યા હવે ત્રણ ચાર ડગલા ચાલ્યા એ વખતે સેવ કીધું કે સ્વામી તમારા પગમાં ચપ્પલ એક પગમાં ચપ્પલ જ નહોતું એકમાં હતું હવે આવું થાય ક્યારેક આ તો કોક કોકના લગ્નમાં જવાનું હોય ને તો અડધો કલાક આવી સામે કાઢ્યો હોય ક્યાંક કોઈ જોવાનું ના હોય છતાં આ તો સ્વામીનું પોતાનું સન્માન છે અને છતાં પણ એને પોતાના આમ હું કેવો દેખાયશ લોકો શું જોતા ભાવ જ નથી એ અહમ ભાવને ટાળીને નિરંતર વર્તે છે ઘણા બધા પેલો સત્સંગ આલ્બમમાં ફોટોગ્રાફ જોયો હશે ભરૂચ જન્મ જયંતિનો ફોટોગ્રાફ છે સામે હજારો માણસોની સભા ભરાઈને બેઠી છે એક બાજુ સભા ચાલુ છે સ્વામીશ્રીના ગુણગાન ગવાય છે અને એ વખતે સ્વામી પત્ર વાંચન લેખનની અંદર એટલા ડૂબી ગયા છે સ્વામીના શરીર પર ગાતર યુદ્ધ નથી અને પોતે આમ ખુલ્લા શરીરે લખે છે હવે આવું ક્યારેય બને ખરું આમ લોકો કેટલા કોન્શિયસ હોય છે પોતાના દેખાવ બાબત સ્વામીશ્રીના જીવનમાં અહંકાર નથી પળે પળે ઘણા બધાના અનુભવ થયો છે રઘુરાય આવેલા ભારતના બહુ મોટા ફોટોગ્રાફર ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર કહેવાય રઘુરાય હવે એ સ્વામીશ્રીના ઓગણીસો નેવુંની સાલમાં જ્યારે સારંગપુરમાં જન્મ જયંતિ હતી બાપાની એ વખતે ત્યાં આવેલા અને એ વખતે એમણે સ્વામીશ્રી પ્રત્યે જે ભક્તોનું આકર્ષણ છે એ જોઈને પોતે બહુ પ્રભાવિત થયા હતા ગાડી બાજુમાંથી નીકળી એ પોતે સ્વામી સ્વામીની ગાડીમાં બેઠા હતા પણ એ વખતે દર્શન માટે જે પડાપડી કરતા જોયા લગતા લોકો છે એ કે આટલો પ્રેમ કોઈ ગુરુ પ્રત્યે અમે હજી સુધી ક્યારેય જોયું નથી પણ પછી એને વધારે આશ્ચર્ય શું થયું કે પેલું સ્વામી સભામાં બેઠા હોય અને કંઈક પત્ર વાંચનને લેખન કરતા હોય અને પછી જાહેરાત થાય અને માઇક ગોઠવાઈ જાય છેલ્લી ઘડી સુધી અને પછી બધું આમ પછી સ્વામી પેલું મૂકી દે એક બાજુ અને જેમ બે માણસને વાત કરતા હોય હજારો માણસોની સભામાં એટલી જ સાહજિકતાથી સ્વામી વાત શરૂ કરી દે એ કે આવા વક્તા મેં હજી સુધી ક્યાંય જોયા નથી બાકી લોકોને છાપ પાડી દેવાનો હોય આમ છાપ પાડી દો આમ સ્વામી કે એ કે સ્વામી એટલા સહજ છે એને પોતાના પ્રવચનથી કોઈને પ્રભાવિત કરી દેવો વિચાર જ નથી આ વિશેષતા એમણે ત્યાં આગળ નોંધેલી તો અહમ શૂન્યતા જે છે ને સ્વામીની સાહજિક અહમ શૂન્યતા એ એમની બહુ મોટી વિશેષ છે અને એના કરતા મોટી વસ્તુ એ છે ગુણાતીતનો અત્યંત માલિકીનો જો કોઈ ગુણ હોય તો એમની ભક્તિ છે આ ભક્તિ સ્વામીશ્રીના અંતરમાં જે ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ બાકી સંન્યાસી મહાત્માઓ બધા આમ બ્રહ્મસ્થિતિની વાતો કરે ને બધું કરતા હોય ભગવાનની જે અપાર ભક્તિ એમના અંતરમાં જે ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે એમના પ્રત્યે કરતાપણાની જે ભાવના છે પળે પળે એમનું અનુસંધાન છે આ બીજે ક્યાંય ના મળે સ્વામીશ્રીને કેટલી હદ સુધી અનુસંધાન ઓગણીસો બ્યાસીની સાલનો પ્રસંગ છે કે જ્યારે સ્વામી બારડાની અંદર પેલી પધરામણી કરવા માટે નીકળેલા એ વખતે એમની સાથે સંતો પણ કેટલાક ચાલતા હતા એક સંતને અચાનક આમ સ્વામિનારાયણ 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 મહામંત્રની એકદમ લયબદ્ધ ધૂન સંભળાવવા મળી એને થયો અવાજ ક્યાંથી આવે છે એણે અવાજની દિશા પકડી અને પછી આજુબાજુ તો કાંઈ હતો નહીં પણ સ્વામીશ્રી પાસે ગયા ત્યારે ખબર પડી સ્વામી પોતે બોલતા નહોતા પણ સ્વામીશ્રીના શરીરમાંથી લયબદ્ધ અવાજ આવતો હતો સ્વામિનારાયણ 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 એમને રૂવાડે રૂવાડે ભજન થાય છે આવો જ અનુભવ ઓગણીસો એક્યાસીની સાલમાં ખંભાલા હિલ હોસ્પિટલની અંદર કિરણ દોશીને થયો ડોક્ટર કિરણ દેશી અડધી રાત્રે એને આવો આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સંભળાતી હતી એટલે પોતે કે ક્યાંથી અવાજ આવે છે અને છેક સ્વામીના રૂમમાં પહોંચ્યા બાપા તો ઘસ ઘસાટ સૂતા હતા ઊંઘમાં હતા સ્વામીશ્રીનું મોઢુંય બંધ હતું પણ એમના શરીરમાંથી અવાજ આવતો હતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો એમને રુવાડે રુવાડે પોતાના ઈષ્ટદેવનું ભજન થાય છે સુષુપ્તિમાં પણ થાય છે ત્રણેય અવસ્થાની અંદર થાય છે આ એમની બહુ મોટી વિશેષતા